चैनल ऑफ वडोदरा। 138 जेतपुर बैठक पर कांग्रेस ना सुखराम राठवाए फॉर्म भर्यु छे। कवाट खाते मामलतदार कचेरी खाते 5 समर्थकों साथे उम्मीदवारी नोंधावी हती। गत चूंटणी में बैठक पर सुखराम राठवा विजेता बनी विपक्ष नेता छे। भारे जनमेदनी साथे फॉर्म भरवा माटे आवी पहोंच्या हता अने बढ़त गाड़ा में बेसी में सुखराम राठवाए शक्ति प्रदर्शन कर्यु हतुं। कवाट नगर में रेली योजी फॉर्म भरवा आव्या हता। રાજ્યની 2022ની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાના આ અંતિમ તબક્કામાં આજે તારીખ 16/11/2022 આવતીકાલે છેલ્લી તારીખ છે। બંને પક્ષના અને બીજા પક્ષો પણ ઉમેદવારી નોંધાવવાના। હું સુખરામ રાઠવા भारतीय राष्ट्रीय कांग्रेस ना उम्मीदवार तरीके 138 पाई जेतपुर मत विस्तार माथी मारी आज उम्मीदवारी नोंधावी छे। अमारा बधा शुभेच्छकों ने चाहकों बधा भेगा थईने बैठा छे, मारी राह देखे छे, पण केटला कारणसर मात्र 5 ईसमोने अंदर लई जाओ आवानुं थवाने कारणे અમે મિત્રો સાથે પ્રમુખ સાથે અહીંયા આજે ઉમેદવારી નોંધાવી છે। હું ચાહું છું, હું ઈચ્છું છું કે અમારા તમામ ઉમેદવારના ફોર્મ જે ભરાયા હોય તે અને બીજા ભરવાના બાકી છે તે વિના અવરોધે અમે એને પાસ થવા દેવાના। આ જિલ્લાનો આ વિસ્તારનો મતદાર ચુકાદો આપવાનો હોય ત્યારે અમે કોઈ વાંધા અરજી કે વાંધા સૂચનો કરવાનું નથી। મતદાર સર્વોપરી છે અને મતદાર જે નિર્ણય આપશે એ અમારા બધાના માટે શિરોમાન્ય હશે। સાહેબ, રાધિકા રાઠવા તમારી સામે આવી છે, પક્ષમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈને કેવી ફાઇટ આપશે તમને? એ તો આવનારા દિવસો તમને બતાવશે। આમ આદમી પાર્ટીમાં અમારી ભત્રીજી છે એટલે મારે બીજું કંઈ કહેવાય નહીં। પક્ષથી એમને આમ આદમી પાર્ટીમાંથી લડે છે, સારું છે। કાલે છેલ્લો દિવસ છે અને હજી કોંગ્રેસે કેટલાક ઉમેદવારો જાહેર નથી કર્યા રાજ્યમાં, ક્યારે થશે શું થશે? તમારી વાત સાચી છે। દાહોદ, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, હાલોલ, કાલોલ આવા વિસ્તારમાં ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ ગયું છે। એ લિસ્ટને દિલ્હી મોકલી આપવામાં આવ્યું છે અને આ સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર થઈ જશે। આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે ફરજિયાત બંને પક્ષોને, કોંગ્રેસના બાકી તો કોંગ્રેસને અને ભારતીય જનતા પક્ષના બાકી તો ભારતીય જનતા પક્ષને, બંને પક્ષને ઉમેદવારો ઊભા રાખવાના છે એટલે યાદી મળી જશે। જેતપુર બેઠક